હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શેર અરજી વિશેની માહિતી મેળવતા હતા અને આ શેર અરજીમાં આપણે ઇન્ટરનેટના કનેક્શનના કારણે ટોપિક નંબર 4 શેર વેચણી અને વેચણી પત્રકનો મુદ્દો બાકી રહી ગયો હતો. આપણે ટોટલ 3 ટોપિક જોયા. બેંક શેર મેળવવી, શેર વેચણીકરણ, શેર વેચણી અને વેચણી પત્રકનો ટોપિક આજે આપણે સમજી અને શેર વેચણીનો વિધિનો મુદ્દો આપણે આગળ ભણીશું. તો ચાલો જોઈએ શેર વેચણી અને શેર વેચણી પત્રક. બેંકમાં ખાતું ખોલાવ્યું ત્યારે આપણે શિડ્યુલ બેંકમાં ચાલુ ખાતું ખોલાવ્યું. પછી જે લોકોને શેરની અરજી કરવી છે એને આપણે 3-5 દિવસનો સમય આપ્યો. એ લોકો જાતે અને કાં તો પછી પોતે અને કાં તો દલાલ પાસે, કાં તો પેટા દલાલ પાસે શેરની અરજી કરાવડાવશે. ત્યારબાદ કંપની જુદા જુદા વેચાણકારો, જુદા જુદા વર્ગો છે એના આધારે વર્ગીકરણ કરશે. તો જુદા જુદા વર્ગોના આધારે એમાં પણ છૂટક રોકાણકારો, બિન સંસ્થાકીય ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો અને કંપનીના કર્મચારીઓ, આ બધા જ વિશે પણ આપણે વિગતે ચર્ચા કરી. અને આજે આપણે શેર વેચણી કરો ત્યારે દરેક પ્રકારના અરજદારો પાસે કેટલી અરજીઓ મળી છે, બરાબર, આપણને જેટલી અરજી મળી છે તેના વર્ગમાં કેટલા શેર મંજૂર કરવાના છે, આની શું કરો સરખામણી. શું કરશું વિદ્યાર્થીઓ? સરખામણી. કેટલી અરજી આવી છે અને કેટલા શેર મંજૂર કરવાના છે, આ બંનેની શું કરો કમ્પેરિઝન. જો 90% શેરની અરજી આવી હોય, બરાબર, જો તમારે 90% શેરની અરજી આવી હોય તો બધા એને શેર ફાળવી દો. 100% આવી છે તો એ બધાને આપી દો. પણ તમારી કંપનીનું નામ સારું છે, બરાબર, તો કે જો ભાઈ મારી કંપનીનું નામ સારું છે, બરાબર, તો મારે વધારે શેરની અરજી આવી છે, 110%, 120%, 150%. તો જો મળેલ અરજીઓ હોય તો તે વર્ગ માટે ફાળવેલ શેરની સંખ્યા કરતાં વધારે હોય. આનો મતલબ કે આવેલી અરજી છે એ ફાળવેલ શેરની સંખ્યા કરતાં વધારે છે, બરાબર. તો વધારે હોય તો ખાસ એક વસ્તુ યાદ રાખજો, પ્રમાણસર ફાળવણી કરવાની. કેવી રીતે કરવાની? પ્રમાણસર ફાળવણી. 90% કે 100% હોય તો સંપૂર્ણ આપી દો. 120%, 130%, 150% હોય તો પ્રમાણસર, જેને જેટલા મળવા પાત્ર હોય એટલા. 10 શેરની અરજી કરી હોય તો એને 8 આપો, તો જેના કારણે બધાને શેર મળવા પાત્ર છે. શેર અરજી માટે તમે કોની વ્યક્તિની નિમણૂક કરી હતી? તો કે લીડ મેનેજર, એટલે ભરણાના લીડ મેનેજર, કંપની સેક્રેટરી તો હોય જ, અને શેરની નોંધણી માટે અરજી કરેલ માન્ય શેર બજારમાંથી અધિકૃત કરવામાં આવેલ કોઈ એક વ્યક્તિ હોય. આના દ્વારા શેરની ફાળવણીને આખરી સ્વરૂપ આપવામાં આવે છે. 3 વ્યક્તિ, કંપની સેક્રેટરી કે જે રોજબરોજનું કામ કરશે, લીડ મેનેજર અને માન્ય શેર બજારનો એક વ્યક્તિ અધિકૃત કે જે નક્કી કરેલો હોય, આ ત્રણેય વ્યક્તિ ભેગા મળી અને એક આખરી સ્વરૂપ આપશે. આખરી સ્વરૂપમાં શું હોય? કે કયા વ્યક્તિને કેટલા શેર મળવા પાત્ર છે, બરાબર. તો આવું એક આખરી સ્વરૂપ આપવામાં આવશે કે ભાઈ આટલા લોકોને શેરની વેચણી કરવી. પછી તો કે જે અરજદારોને શેર ફાળવેલ હોય
તેમનું નામ, એમના ડીમેટ ખાતા નંબર. મેં તમને કીધું હતું કે જો વધારે હશે તો ફાળવણી, ફાળવેલ શેરની સંખ્યા, 10 શેરની એપ્લિકેશન કરી હોય પણ તમને કેટલા ફાળવાય છે, તો કે 8. તો ફાળવેલ શેરની સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનો આઈડી હોય, દરેક વ્યક્તિને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, ફોર એક્ઝામ્પલ મારું અકાઉન્ટ છે એ મારવાડીમાં છે, તો મારું જે મારવાડીમાં જે બ્રાન્ચમાં હોય, બરાબર, મારવાડી એની એક મુખ્ય ઓફિસ હોય, એની નીચે દરેક રોડ, દરેક એરિયાની એક પોતાની પણ ઓફિસ હોય છે, બરાબર. તો એમનો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનો આઈડી, આ બધી જ માહિતી સાથેનું એક પત્રક તૈયાર કરવામાં આવે જેને શેર વહેંચણી પત્રક તરીકે ઓળખાય છે. આ વ્યાખ્યા તો અહીંયા બહુ સામાન્ય છે. વિદ્યાર્થીઓ, શેર વહેંચણી પત્રકની લાંબી વ્યાખ્યા છે એ તમને આપવામાં આવશે જ્યારે તમને શેર વહેંચણી પત્રકનો આખો એક મુદ્દો આપેલો હોય. ત્યારે તમે ખાલી જોઈ લ્યો, તમને વિગત ચર્ચા કરી છે કે શેર વહેંચણી પત્રકમાં વહેંચણી પત્રક એટલે શું અને એમાં કેટલી વિગતો પણ દર્શાવવામાં આવી છે. જે તે અરજદારને ફાળવેલ શેરની જાણ, ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, જે લોકોને શેર લાગે છે એની જાણ કેમ કરાય, તો કે એના ડિપોઝિટરી NSDL અને CDSL નામની જે સંસ્થા છે, અને એ કોને કરશે, તો કે એમના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જ્યાં તમારું અકાઉન્ટ હોય, મારવાડી, એન્જલ, બરાબર, સેઠ નટવરલાલ, આવા બધા લોકોને આપણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ DP તરીકે ઓળખીએ છીએ. ડીમેટ ખાતું ક્યાં ખોલાવવાનું? DP પાસે. DP નું ફૂલ ફોર્મ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. જે તે અરજદારના ડીમેટ ખાતામાં ફાળવેલ શેર છે એ જમા કરશું, બરાબર, અને તેની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં આસબા હેઠળ રકમ છે એ ઉધારી કરી દઈ, બરાબર, એસ્ક્રો ખાતામાં જમા કરવામાં આવે, બરાબર. આ વસ્તુ જે તે શેરબજાર દ્વારા, DP દ્વારા રોકાણકારને ફાળવેલ શેરની જાણ, માનો કે મેં કોઈમાં શેરમાં નાણાં રોક્યા છે તો મને શેર લાગ્યા કે નહીં એની જાણ કેવી રીતે કરવાની, તો કે SMS અથવા તો ઈમેલ દ્વારા. SMS અથવા તો ઈમેલ, અત્યારનો આધુનિક યુગ છે એટલે ઈમેલ પણ આવી જશે અને SMS પણ આવી જાય, એટલે મને ખબર પડી જાય કે મને આ કંપનીના શેર લાગ્યા છે કે નથી લાગ્યા. કંપની દ્વારા શેર વેચણીની જાણ બે વ્યક્તિને કરવામાં આવે, એક ROC રજિસ્ટ્રાર ઓફ કંપની અને SEBI. SEBI એટલે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એટલે આપણને કેવી રીતે, શેર હોલ્ડરને કેવી રીતે જાણ થાય? SMS અથવા તો ઈમેલ દ્વારા. અને કંપની કોને શેર વેચણીની જાણ કરે? ROC અને SEBI. ROC એટલે રજિસ્ટ્રાર ઓફ કંપની, અને SEBI એનું ગુજરાતીમાં કંપનીના રજિસ્ટ્રારને અને SEBIને પણ જાણ કરવી પડે કે આટલા લોકોને શેર ફાળવ્યા છે. તો આ શેર વેચણી અને વેચણી પત્રક કઈ રીતે તૈયાર કરવો એના વિશેની આપણે વાત કરી, પણ ખરેખર આ વેચણી કરવી કઈ રીતે, તો એના માટે આપણે એક વિધિમાંથી પાસ થવું પડે. સૌ પહેલાં તો શેર વેચણી એટલે શું, અને પછી એની 8 મુદ્દાની એક વિધિ છે કે જેને આપણે ફોલો કરવી પડશે. આજનો આપણો મુખ્ય ટોપિક જે છે શેર વેચણી. સૌથી પહેલાં શેર વેચણી એટલે શું? શેર કોણ બહાર પાડે? કંપની. ખરીદવા કોને હોય? જાહેર જનતાને. જેટલું હું બોલું છું એમાં ધ્યાન આપજો. શેર બહાર પણ કોણ પાડે? કંપની. શેર ખરીદે કોણ? તો કે જાહેર પ્રજા. પછી શેર જમા કેમાં થાય? તો કે ડીમેટ ખાતામાં.
કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી. શેર કોણ બહાર પાડે? કંપની. જાહેર પ્રજા શું કરે? તો કે જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવાની. અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા. જેને આપણે શેર વહેંચણી તરીકે ઓળખીએ છીએ. આ વ્યાખ્યાને ફરી ત્રણ ભાગમાં ડિવાઈડ કરી છે. પહેલું, કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં. બીજું, જાહેર પ્રજાથી તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી. અને ત્રીજું, અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા. અને આપણે શું કહીએ? શેરની વહેંચણી. અને આપણે શું કહીશું છોકરાઓ? શેરની વહેંચણી. કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ અરજીઓની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા, એટલે શેરની વહેંચણી. આખે આખો પ્રશ્ન પણ તમને ચાર ગુણમાં પૂછાઈ શકશે. જેમ શેર અરજી માટે આપણે લીડ મેનેજરની નિમણૂક કરી હતી, એવી જ રીતે શેરની વહેંચણી માટે આપણે સિન્ડિકેટ મેમ્બરની નિમણૂક કરીશું. કોની? સિન્ડિકેટ મેમ્બર. શેર વહેંચણીની વિધિ, અને એમાં નીચે મુજબના તબક્કામાં વહેંચી શકાય. પહેલું, આસબા. ફરી એનું ફૂલ ફોર્મ કહી દઉં, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ. શેરની અરજી આધુનિક સમયમાં કઈ રીતે કરી શકાય? આસબા દ્વારા જ. આસબા માન્ય બેંકની શાખાઓ દ્વારા શેર અરજીની રકમ જે તે અરજદારના ખાતામાં સ્થગિત કરવી. આપણે કોઈને આપી નથી દેવાની, આપણે અન્ય લોકોના ખાતામાં નાણાં શું કરશું? સ્થગિત, એટલે કે બ્લોક કરાવી દેશું, બરાબર. અને આ જે સ્થગિત થયેલી અરજીઓ છે એ કંપનીએ જાહેર ભરણા માટે નિમેલા સિન્ડિકેટ મેમ્બરને સોંપવી, બરાબર. બધા જ લોકો જે શેર ખરીદવા ઈચ્છુક વ્યક્તિ છે એ બધા જ લોકો પોતાના ખાતામાં શેર અરજીની રકમ શું કરશે? સ્થગિત કરશે. અને આ જે સ્થગિત કરેલી અરજીઓ હશે એ આપણે કોને સોંપશું? સિન્ડિકેટ મેમ્બરને. સ્થગિત થયેલી અરજી કોને સોંપવાની છે? સિન્ડિકેટ મેમ્બરને. આ સિન્ડિકેટ મેમ્બર શું કરે? તો કે આ સિન્ડિકેટ મેમ્બર અરજીની વિગતો એને ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરશે, એટલે કે જે કાંઈ પણ માહિતી છે એને કમ્પ્યુટરાઇઝ્ડ કરશે. ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરવું એટલે કમ્પ્યુટરના માધ્યમમાં નાખવું. પણ એમાં કેટલી વિગતો હોય? તો સૌથી પહેલાં અરજદારનું નામ, પછી તો કે રોકાણકારનો વર્ગ. રોકાણકારનો વર્ગ ચાર રીતે આવશે. કઈ રીતે આવે? ચાર રીતે. તમે ચારે ચાર રોકાણકારના વર્ગો જોઈ લીધા છે. છૂટક રોકાણકાર, ઓછી નેટવર્ક ધરાવતા રોકાણકાર, બિન સંસ્થાકીય રોકાણકાર અને કંપનીના કર્મચારીઓ. તો આ વર્ગ પણ એમાં જણાવશે, એટલે ઇઝી થઈ જાય. અરજી કરેલ શેરની સંખ્યા, એક વ્યક્તિએ કેટલા શેરની અરજી કરી છે એની સંખ્યા પણ અહીંયા આપણે દર્શાવશું. પછી શેરની કિંમત, કે એક વ્યક્તિએ કેટલા શેરની અરજી કરવાની છે તો એને એના શેરની કિંમત એ દર્શાવવાની. ખાસ અહીંયા એક આપણને લાઈન આપી છે કે જો બુક બિલ્ડિંગથી ઓફર થયેલ હોય તો બીડ સહિતની. તો છોકરાઓ, એના માટે તમારે બે શબ્દો સમજવા પડે, એક બુક બિલ્ડિંગ અને બીજું બીડ. બુક બિલ્ડિંગ,
અમુક નવી કંપની છે એ પોતાના શેરનો ભાવ નક્કી નથી કરી શકતી, તો આવા સંજોગોમાં આ બુક બિલ્ડિંગથી શેર બહાર પાડ્યા કહેવાય. અને એમાં બીડ સહિતની, બીડ એટલે બોલી લગાડવી પડે કે ભાઈ હું આટલામાં ખરીદવા માગું છું, બરાબર. એમાં બે ભાવ નક્કી હોય, એક મિનિમમ અને એક મેક્સિમમ. મિનિમમ તો કે 100 રૂપિયા અને મેક્સિમમ તો કે 500 રૂપિયા. એટલે બુક બિલ્ડિંગથી જ્યારે તમે શેર બહાર પાડતા હોય તો મિનિમમ અને મેક્સિમમ આ બે કિંમતની જ વચ્ચે તમારે શેરના ભાવ છે એ બોલાતા હોય છે. કોઈ 200 રૂપિયા કહે, કોઈ 250 કહે, કોઈ 300 કહે, તો આ શું હોય? આ બુક બિલ્ડિંગની ઓફર હોય. અને આપણે શું કરતા હોય? તો કે જુદી જુદી બીડ આપતા હોય. તો શેરની કિંમત નક્કી હોય તો બુક બિલ્ડિંગ કે બીડ આપવાની જરૂર હોતી નથી. પણ જો નક્કી ન હોય તો બીડ સહિતની અરજી ફોર્મ નંબર, બરાબર, અરજીનો નંબર. દરેક એપ્લિકેશન કરો એનો એક નંબર હોય. પછી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનો નંબર, ડીમેટનો નંબર, દરેક વ્યક્તિનો ડીમેટ નંબર પણ જુદો હોય. ભરેલી રકમ, શેર માટે જેટલી જોઈતી હોય એને કેટલી રકમ ભરી છે, આ બધી જ માહિતી જો સૌથી પહેલાં નામ, રોકાણકારનો વર્ગ, અરજી કરેલ શેરની સંખ્યા, શેરની કિંમત, બરાબર, પછી ફોર્મનો નંબર, ડીપીનો નંબર, ડીમેટનો નંબર, ભરેલ રકમ, આ બધી જ માહિતીને આપણે શું કરવાના છીએ? ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરીશું. એટલે કે આ બધી જ માહિતીને આપણે કમ્પ્યુટરાઇઝ કરવાની. એટલે એક વખત જે આપણને ડેટા મળ્યો હોય એનો જો આપણે વારંવાર ઉપયોગ કરવો હોય તો આપણે આ ડેટાનો ઉપયોગ કરી શકીએ, બરાબર. પહેલું જે કાંઈ પણ અરજી આવે છે એ સિન્ડિકેટ મેમ્બરને સોંપીએ. બીજું, સિન્ડિકેટ મેમ્બર આ અરજીની વિગતો ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરશે, એટલે કે આ બધી જ માહિતીને કમ્પ્યુટરાઇઝ્ડ કરશે. ત્રીજું, સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજી અને તમામ વિગતો ભરનારા રજિસ્ટ્રારને મોકલવામાં આવે છે, બરાબર. ભરનારા રજિસ્ટ્રારને કે ભાઈ ચાલો બધી જ માહિતી ક્યાં જમા કરાવવાની? રજિસ્ટ્રારને. અને અરજીની સમગ્ર વિગતો માન્ય શેર બજારોને મોકલવાની. એટલે ત્રીજો મુદ્દો, સિન્ડિકેટ મેમ્બર જે વિગતો તૈયાર કરશે આ માહિતી કોને કોને મોકલશે? તો કે ભરણાના રજિસ્ટ્રાર અને માન્ય શેર બજાર. કોને કોને મોકલશે? ભરણાના રજિસ્ટ્રાર અને માન્ય શેર બજારને આ બધી જ માહિતી મોકલવામાં આવે છે. ચોથો મુદ્દો, ચોથા મુદ્દામાં રોકાણકારોના વર્ગો કેટલા? તો કે 4. પણ વેચણી માટે એક નવો રોકાણકાર આવશે કે બહારના દેશના લોકો હોય એ પણ આપણા દેશમાં નાણાં રોકી શકે. એટલે ચોથા મુદ્દામાં 4 રોકાણકારો પ્લસ 1 રોકાણકાર વધારવાનો, એટલે વિદેશી રોકાણકાર. ભરણાના રજિસ્ટ્રાર જે કાંઈ પણ અરજીઓ આવેલી છે એ રોકાણકારના જુદા જુદા વર્ગને આધારે. હવે આ રોકાણકારના જુદા જુદા વર્ગો એટલે કેટલા? તો કે છૂટક રોકાણકાર, ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકાર, સંસ્થાકીય રોકાણકાર, કંપનીના કર્મચારીઓ પ્લસ વિદેશી રોકાણકાર. આ બધાને જુદા જુદા વર્ગમાં વહેંચીને સંપૂર્ણ વિગતો સાથેનું પત્રક તૈયાર કરશે. સિન્ડિકેટ મેમ્બર છે ને, જેનું નામ પહેલાં એનો વર્ગ લખતો જાય. જ્યારે ભરણાના રજિસ્ટ્રાર શું કરે? છૂટક રોકાણકાર તો એની યાદી અલગ કરે, ઊંચી નેટવર્ક ધરાવતા તો એની યાદી અલગ કરે. શું કામ? કારણ કે તમે અગાઉથી જ કીધું છે કે છૂટક રોકાણકારો માટે તો કે 10% અનામત રાખવું, તો એના માટે 10% આપણે અલગથી રાખવું હોય તો પણ રાખી શકાય. પછી બીજું, એમાં તમે એ પણ કીધું હતું કે વિજ્ઞાપન પત્રમાં માહિતી દર્શાવેલી હશે કે કયા રોકાણકારને કેટલા 1% અનામત રાખ્યા છે.
આ જેટલા ટકા અનામત રાખ્યું છે એના આધારે આપણે રોકાણકારોના વર્ગને માહિતી વેચવાની હોય. એટલે ભરણાના રજિસ્ટર શું કરશે, આ રોકાણકારોના વર્ગના આધારે એક પત્રક તૈયાર કરશે. પછી પાંચમા મુદ્દામાં પાંચ વ્યક્તિ. અરજી માટે કોણ હતું, લીડ મેનેજર. વેચણી માટે કોણ છે, સિન્ડિકેટ મેમ્બર. બધી જ વસ્તુની સોંપણી ક્યાં કરીએ છીએ, તો કે રજિસ્ટર, એટલે ભરણાના રજિસ્ટર. કંપનીમાં રોજબરોજનું કામ કોણ કરે, તો કે કંપની સેક્રેટરી. અને બધી જ સત્તાઓ કોની પાસે હોય, તો કે સંચાલક મંડળ પાસે. થઈ ગયા પાંચમા મુદ્દામાં પાંચ વ્યક્તિઓ, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, ભરણાના રજિસ્ટર, કંપની સેક્રેટરી અને સંચાલક મંડળ. આ સાથે મળીને જુદા જુદા વર્ગમાં આવેલ અરજીઓ અને તે વર્ગમાં ફાળવવાના શેરના આધારે ફાળવણીનો આધાર નક્કી કરે છે. પાંચ વ્યક્તિઓ ફાળવણીનો આધાર નક્કી કરશે. જો આ રીતે હું જેમ ક્રમમાં કહું છું એ રીતે તમે જો અન્ડરલાઇન કરતા જશો તો તમને પણ યાદ રહી જશે. લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, ભરણાના રજિસ્ટ્રાર, કંપની સેક્રેટરી અને સંચાલક મંડળ, આ બધા જ સાથે મળીને ફાળવણીનો આધાર નક્કી કરશે. જેવો આ ફાળવણીનો આધાર નક્કી થઈ જાય, એટલે નેક્સ્ટ પોઈન્ટ છઠ્ઠો, ફાળવણી માટે નક્કી કરેલ આધારને ધ્યાનમાં લઈને જુદા જુદા અરજદારો વચ્ચે નક્કી કરેલ શેરની ફાળવણી કરવામાં આવે છે. પાંચમામાં ફાળવણીનો આધાર નક્કી કરવાનો અને છઠ્ઠામાં ફાળવણીનો આધાર નક્કી થઈ જાય બાદ જુદા જુદા વર્ગના અરજદારોને શેરની શું કરવાની, ફાળવણી કરવામાં આવશે. ત્યારબાદ સાતમો મુદ્દો, ભરણાના રજિસ્ટ્રાર શું કરે, તો કે શેર ફાળવણી પત્રક તૈયાર કરે અને ત્રણ જગ્યાએ મોકલી આપશે. પહેલું, માન્ય શેર બજારમાં. માન્ય શેર બજારમાં શું કામ, તો કે ખરીદ વેચાણ ફટાફટ થઈ જાય એટલે. બીજું, ડિપોઝિટરી પાસે. ડિપોઝિટરીને પણ શું કામ મોકલવાની હોય, તો કે એ લોકોએ શેર ખરીદવા માટેના બધી જ વ્યક્તિઓનું ધ્યાન રાખવું હોય. NSDL અને CDSL છે, આ બધું જ કંટ્રોલિંગનું પાવર એની હાથમાં જ છે. અને ત્રીજું, સેબીને પણ મોકલી આપવામાં આવે છે. જેટલા લોકોને શેર ફળવાય આ બધી જ માહિતી કોને મોકલવાની, માન્ય શેર બજારમાં, ડિપોઝિટરીને અને સેબીને મોકલી આપવામાં આવે છે. આઠમો મુદ્દો, ડિપોઝિટરી દ્વારા અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે. ડિપોઝિટરી તેમજ માન્ય શેર બજાર દ્વારા અરજદારને શેર મંજૂર થયા છે કે શેર ના મંજૂર એની જાણ, તમને ખબર જ છે છોકરા હમણાં આવી ગયું, SMS અથવા તો ઈમેલ દ્વારા કરવામાં આવશે કે ભાઈ તમને લોકોને શેર લાગ્યા છે કે શેર નથી લાગ્યા એની જાણ, તો કે SMS અથવા તો ઈમેલ દ્વારા કરવાનું. ત્યારબાદ લીડ મેનેજર દ્વારા માન્ય શેર બજાર ઉપર શેરની નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. એટલે લીડ મેનેજર પાસેથી માહિતી લીધી અને છેલ્લે આપણે કોને આપી દીધી, ફરી લીડ મેનેજરે. અને વચ્ચે બધું કામ કોણે સંભાળ્યું, સિન્ડિકેટ મેમ્બરે. જેની પાસેથી લ્યો છો એને જ આપી દો. આ વ્યક્તિ શેરની નોંધણી ક્યાં કરાવશે, શેર બજારમાં. જેવા શેર લાગી જશે એટલે અમુક લોકોને શેરનું ખરીદ કરવું હશે, અમુક લોકોને શેરનું વેચાણ કરવું હશે, તો એ પ્રક્રિયા આપણે હાથ ધરી શકાય. બરાબર, જેની પાસેથી લ્યો છો એને જ સોંપવાનું છે. લીડ મેનેજર છે એ શેરની અરજી માટે કામ લાગશે, સિન્ડિકેટ મેમ્બર છે એ શેરની વેચણી માટે. તો વિદ્યાર્થીઓ, આપણે આજે શેર વહેંચણીનો અર્થ અને શેર વહેંચણીની વિધિ વિશેની માહિતી મેળવી. વિધિ છે એટલે બધા જ મુદ્દાઓ ક્રમમાં લખવા. જો એક પણ મુદ્દો વચ્ચેથી ભૂલાઈ જશે તો તમારા માર્ક કપવાની સંભાવના રહેશે.
તો આજ માટે આપણે આટલું રાખીએ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.